બોટાદ નગરપાલિકા વોર્ડ નંબર 8 પ્રકાશ શેઠની વાડી રામદેવનગર વિસ્તારમાં પ્રાથમિક સુવિધાનો અભાવ, વંચિતથી લોકોને ભારે હાલાકી. સૌનો સાથ સૌનો વિકાસના સૂત્રને સાર્થક કરવા ભારતીય જનતા પાર્ટી ચૂંટણી દ્વારા પ્રચાર કરવામાં આવે છે, પણ ઠાલા વચનોથી. બોટાદ જિલ્લામાં છેલ્લા 20 વર્ષ કરતાં વધારે સમયથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને બોટાદ નગરપાલિકા પણ તેમની પાસે જ છે, પરંતુ છેવાડાના અને પછાત વિસ્તારની હાલત જેમની તેમ યથાસ્થિતિમાં જોવા મળી રહી છે. તેનું ઉત્તમ ઉદાહરણ જોવામાં આવે તો વોર્ડ નંબર 8 છે. જી હા, પ્રકાશ શેઠની વાડીનો આ વિસ્તાર આવેલો છે, જ્યાં રામદેવનગરની છે આ વિસ્તારની વાડી. આ વિસ્તાર છે ત્યાંથી રોડ, રસ્તા, ગટર, પાણી, વીજળી કે નથી, કોઈ શાળાની સ્થાનિક રહીશોને સુવિધા. સ્થાનિક રહીશોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ગંદકીનું સામ્રાજ્ય છે, વારંવાર માંદગીના ભોગ લોગ બની રહ્યા છે. ત્યારે શું પછાત વિસ્તાર હોવાથી આ વિસ્તારમાં વરમાયુ વર્તન યા તો પૂર્વગ્રહ રખાય છે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. પછી ભ્રષ્ટ કામગીરી માત્ર કાગળ પર થઈ જાય છે, પ્રશ્ન જે હોય તે, પરંતુ સ્થાનિક લોકોની સ્થિતિ, દયનીય પરિસ્થિતિ જોવા મળી રહી છે. અતિ પછાત અવસ્થામાં જીવતા ગરીબ લોકોનું જીવન સ્તર ક્યારે સુધરશે અને લોકોના પ્રશ્નો, પ્રાથમિક સુવિધા હલ કરવામાં સરકાર પોતાનો કિંમતી સમય અને નાણાં વાપરશે કે યથાસ્થિતિમાં જ રહેશે? લોકોની પરિસ્થિતિ ગરીબને ગરીબ અને અમીરને અમીર બનાવવાની જે યોજનાઓ છે તે યોજનાઓને લાભ શું ગરીબો સુધી પહોંચશે? વિકાસના ફળ ગરીબોને ચાખવા મળશે કે નહીં તે તો આવનાર સમય બતાવશે. પરંતુ હાલમાં તો વોર્ડ નંબર 8 રોડ, રસ્તા, પાણીની ગટર વ્યવસ્થાથી વંચિત ગરીબ મધ્યમ વર્ગના લોકોને પ્રાથમિક સુવિધાથી વંચિત રાખવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. મારો પરિચય છે રમેશભાઈ બાબુભાઈ મીઠાપુર, એડવોકેટ, બોટાદ. આ કયો વિસ્તાર છે ને શું વોર્ડ નંબર છે? હા, રામદેવનગર વિસ્તાર છે, પ્રકાશેઠની વાડી પાછળ અને વોર્ડ નંબર 8. અહીંની શું પરિસ્થિતિ છે અત્યારે? અહીંની પરિસ્થિતિ છેલ્લા 20 વર્ષથી એવી છે કે આ લોકો દેવી પૂજક વિસ્તાર છે ને કોઈ રજૂઆત કરે છે પણ કોઈ સાંભળતું નથી. ગટરની વ્યવસ્થા નથી, કોઈ રોડ રસ્તાની વ્યવસ્થા નથી. એક વખત રોડ બન્યો તો નદી કાંઠે રોડ બની અને ખરાબો થઈને તોડી નાખ્યો. કોઈ અહીંયા રોડ રસ્તાની વ્યવસ્થા નથી, કોઈ પાણીની વ્યવસ્થા નથી કે કોઈ ગટરની વ્યવસ્થા. ટૂંક સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે તો નગરપાલિકા દ્વારા કોઈ કામગીરી કરવામાં આવી રહી છે? ના, હાલના તબક્કે નથી આવી. જે ઉપલા વિસ્તારમાંથી ગટર વ્યવસ્થા કરે છે એ આ વિસ્તારમાંથી ગટર કાઢી અને તેને આથી કાઢવામાં આવે છે. જો સલકા છે તો એનો કોઈ જવાબદાર નથી. અને આ જે વિસ્તારના જે નાગરિકો છે તેને કોઈ નળ કનેક્શન કે ગટરની કનેક્શન કોઈ આપવામાં નથી આવતા. પાછળથી ખાલી ગટર લાઈન જ કાઢવામાં આવે. આપના દ્વારા નગરપાલિકામાં કોઈ અગાઉ રજૂઆત કરેલ છે? અમે છેલ્લા 3 વર્ષથી રજૂઆત કરતા આવી છીએ. 3 વખત અમે અરજી આપી છે, પ્રાંતમાં આપી છે, કલેક્ટરને આપી છે, નગરપાલિકાને આપી છે, છતાં પણ કાંઈ થયું નથી. અને આ રામદેવનગર વિસ્તારના નાના માણસો છે, દેવી પૂજક સમાજના માણસો છે અને આ વિસ્તારની અંદર અંદાજે 40-50 ઘર આવેલા છે અને આ વિસ્તારની અંદર 960 વાર કોમન જગ્યા આવેલી છે. તો એવા માથા ભારે તત્વોએ બજારો બંધ કરી દીધી છે, કોમન જગ્યા વાળી લીધી છે અને એકબીજાને ધમકી આપે છે કે જો તમે આ તે કરશો તો તમને અહીં રહેવા દેવામાં આવશે નહીં. તો આ દેવી પૂજક સમાજ ડરી અને બેસી રહેશે. અને અત્યારે હાલના તબક્કામાં ગટરની વ્યવસ્થા એટલી વિકટ પરિસ્થિતિ ઊભી થઈ છે કે રોગચાળો ભયંકર વધી રહ્યો છે. તમારું નામ? મધુબેન ખાવડિયા. આ કયો વોર્ડ છે અને શું આઈનો પ્રશ્ન છે? આ રામદેવનગર છે અને પ્રકાશ શેઠની વાડીની પાછળ આવે છે અને અમારે અહીં 15 વર્ષ તો મકાન બનાવવાના થયા છે અને એની આગળ અમે પ્લોટ લીધેલા છે. તો અમારે 3 વાર તો અરજી મૂકેલી છે, છતાંય કોઈ સાંભળી નથી. તો આજ ઉપરથી ગટર આવે છે તો અમારા 1-2-3 શેરી બાકી રહી જાય. ખાસ કરીને અહીંયા કેવા કેવા પ્રશ્નો છે તમારે? અમારે પ્રશ્ન ગટર ના છે, પછી રોડ ના છે, આવી બધી પ્રશ્ન છે અમારે. નગરપાલિકામાં જાણ કરેલી છે? હા, 10 હમણાં જ.